मॉर्निंग विद्यार्थी मित्रों, केम छे? मजा में हशो, सकुशल हशो एवी आशा साथे आज आपणे स्टेटिस्टिक्स सब्जेक्ट में फरीवार पाछा मळ्या छीए अने ए पण रीत नंबर 3 साथे। ओके, रीत नंबर 2 आगळ तमे शीख्या, रीत नंबर 1 पण शीख्या, याद होय तो पहेली रीत कई हती याद करो। चालो फटाफट अने पछी आपणे आगळ वधीए। रीत नंबर 1, बोलो सिग्मा एक्स माइनस एक्स बार वाय माइनस वाय बार। ओके, याद आवी गयुं, याद आवी गयुं। चलो छेदमां वर्गमूळमां आवशे। त्यारबाद बीजी रीत, घणा बधा दाखला आपणे बीजी रीतमां शीख्या, 4 रीतना दाखला। कोवेरिएशन एक्स वाय, बराबर ने, एस एक्स इंटू एस वाय, वेरी गुड। हवे आवे छे आपणे ત્રીજી રીત। ત્રીજી રીતમાં પણ કૌંસમાં 1 લખ્યો છે, એટલે એનો મતલબ આ બીજો ભાગ છે પાછળ। ચાલો, તો ત્રીજી રીતમાં આપણું સૂત્ર મસ્ત મજાનું તમને આપ્યું છે દાખલામાં, તમે સૂત્ર તમે જોઈ શકો છો। આર બરાબર, હવે આ પહેલી જે રીત હતી ને, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર। ઓકે, બીજું એક સૂત્ર તમને આપણે શીખ્યા બીજી રીતમાં, કોવેરિયેશન એક્સ વાય, એસ એક્સ ઇન્ટુ એસ વાય। આ બંને સૂત્રમાં અંશ આમાંથી લીધો છે અને છેદમાંથી બીજા સૂત્રમાંથી છેદ અહીંયા લીધો છે અને એને એક ઉમેરો। બોલો જો, આ આપણું સૂત્ર, પહેલા સૂત્રમાંથી અંશ લીધો, બીજા સૂત્રમાંથી છેદ લીધો અને એક એન છેદમાં ઉમેરી દીધો। સૂત્ર આપણું તૈયાર, રેડી। સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય। એટલે કેટલી વસ્તુ તમે આપેલી હોવી જોઈએ દાખલામાં, ગણતરી કરો। ચાલો નંબર 1, સોરી નંબર 1, 2, 3, 4 વસ્તુ દાખલામાં આપણે આપેલી હોવી જોઈએ તો આપણે આર મળશે, બરાબર। ચાલો, જો દાખલામાં એક્સ અને વાયનું વિચરણ આપ્યું હોય તો આપણે એનું પ્રમાણે વિચલન શોધવાનું હોય તો આપણને ખબર જ છે, બરાબર, વર્ગમૂળ કાઢવાનું, અને આર સ્ક્વેર આપ્યો હોય તો એનો આપણો વર્ગમૂળ કાઢવાનો હોય તો આપણે આગળથી બધી શીખતા આવ્યા છીએ। બે ચલના મધ્યકથી મેળવાયેલા વિચલન, મધ્ય એક્સ બાર વિચલન, એટલે એક્સમાંથી એક્સ બાર બાદ કરો એટલે એને વિચલન કહેવાય, એનો ગુણાકાર એટલે બે વિચલન, બીજું એક પણ વિચલન આવશે વાય માઇનસ વાય બાદ, આ બંનેનો ગુણાકાર એટલે તમને એ મળી ગયું અને એનો સરવાળો આગળ સિગ્મા, ક્લિયર। એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો ગુણાકાર પછી એનો સરવાળો, એટલે એને કહેવાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, અને એક્સ બારમાંથી લીધેલું વિચલન કહેવાય અને વાય બારમાંથી લીધેલું વિચલન કહેવાય, પછી બંનેનો ગુણાકાર તમને આપ્યો છે અને આ એનો સરવાળો આપ્યો છે। ત્યારબાદ એક્સનું વિચરણ એસ એક્સ સ્ક્વેર, વાયનું વિચરણ એસ વાય સ્ક્વેર, પછી આ સ્ક્વેર આપ્યો છે તેનું વર્ગમૂળ કાઢો, એસ એક્સ વાયનું વિચરણ છે એના ઉપરથી વર્ગમૂળ એનું વાય, ક્લિયર। ત્યારબાદ આગળ વધીએ, એસ એક્સનું આવું સૂત્ર આપણે આગળ શીખી ગયા છીએ, જો દાખલામાં એસ એક્સ ન આપે તો આપણે એસ એક્સ શોધવાનો, તો દાખલામાં તમને આ આપશે એક્સ માઇનસ એક્સ બાર આખોનો સ્ક્વેર, પછી છેદમાં એન મૂકી દેવાનો, એન પણ દાખલામાં તમને આપશે, એવી રીતે એસ વાય શોધી લેવાનું, ન આપે તોની વાત છે, આપે તો કોઈ પ્રશ્ન નથી। ઓકે, વિચરણ આપ્યું તો વિચલન શોધવાનું, એસ એક્સ ન આપ્યું તો એસ એક્સ શોધવાનું, પણ આપણા મુખ્ય સૂત્રમાં 5 વસ્તુ તમને આપી છે, એ 5 વસ્તુ આપણે ગમે એમ કરીને મેળવવાની, બરાબર, નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, ક્લિયર। ચાલો, સૂત્ર યાદ રહેશે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય। ઓકે, તો નીચે આપણે આવી જઈએ ઉદાહરણ નંબર 14માં, 2a બટ અહીંયા 2a શા માટે લખ્યું, કેમ કે 2b આવશે અને આ જ સૂત્રમાં 2b પણ આવશે, બરાબર છે। ચાલો, કઈ કઈ વસ્તુ આપી છે પહેલાં આપણે ટેલી કરી લઈએ, નંબર 1, ઓકે, એન બરાબર 10 આપી દીધા, ચાલો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપી દીધા, અંશમાં આવશે આછેદમાં આવશે, એક્સનું વિચરણ આપ્યું છે, એક્સનું વિચરણ એટલે એસ એક્સ સ્ક્વેર આપ્યું છે, આપણે એનું વર્ગમૂળ કાઢવાનું, બરાબર, 25 માટે એસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5, ઓકે, વાયનું વિચરણ આપ્યું છે, એસ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ 36 માટે એસ વાય ઇઝ ઇક્વલ ટુ 6, પછી આપણે સૂત્ર મૂકી દેવાનું, ક્લિયર। ચાલો, દાખલો ગણીએ, આવી જઈએ ઉદાહરણ નંબર કોણ સા હે, ઉદાહરણ નંબર 14, તો ઇધર લિખને કા ઉદાહરણ નંબર 14।
14 in bracket, sorry, 2a tan 2a tun 2a, okay. चलो जे जे वस्तु आपने प्रदान करेली छे माहिती ए आपने शुरुआत में लखीशु अहीं बोलो कई वस्तु आपे छे n बराबर जोईए लेरे जो लिए 10 ओके चलो n बराबर 10 सिग्मा x माइनस x बार y माइनस y बार बराबर 60 ओके एस स्क्वेर एक्स बराबर 25 आई थिंक 25 एक्स नो विचार चलो 25 अने एस स्क्वेर वाई इज इक्वल टू 36 आपेल छे माटे एस एक्स बराबर वर्गमूल में 25 बराबर 5 અને એસ વાય બરાબર વર્ગમૂળમાં 36 ઇઝ ઇક્વલ ટુ 6 મળી ગયું. અને હવે આપણે સૂત્ર મૂકી દેવાનું, સરસ મજાનું સૂત્ર. ચાલો અહીંયા લખીશું. હવે આપણું સૂત્ર, બોલો સૂત્ર કયું હતું, યાદ કરો. આરનું સૂત્ર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં n into sx into sy. ક્લિયર? ચાલો મૂકી દેવી બધી કિંમત એમાં, હળવેગથી આવી જઈએ. ચાલો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર 60 આપેલા છે, અહીંયા આપણે 60 લખીશું અંશમાં છેદમાં n બરાબર કેટલા આપ્યા છે 10. વેરી ગુડ. sx આપણે મેળવ્યા 5, એસવાય પણ મેળવ્યા 6, ઓકે. ચાલો 60 ના 60, અને ન કરવું હોય તો ઉડાડો 0 0 6 6, બધું ઉડી ગયું. ઉપર વધ્યું 1, નીચે વધ્યા 5. લ્યો કરો ભાગાકાર, 1/5 આઈ થિંક 0.20, બરાબર 1/5 એટલે 0.20 આપણો જવાબ. આરની કિંમત આપણને મળી ગઈ. લો બરાબર ઈઝી છે ને જી? હા, સમજણ પડી જાય એવો દાખલો છે, મજા આવી જાય. ચાલો હવે નીચે દાખલા કેટલાક આપે છે તમને, શું લખેલું છે, ચાલો જાતે કરીએ. જાતે કરો છો કે હું કરાવું છું? હું કરાવું છું. ચાલો એટલે સોલ્યુશન, એન બરાબર 15 આપ્યા છે, ઓકે. એસ એક્સ તૈયાર આપેલા છે, એસ વાય પણ તૈયાર આપ્યું છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર પણ આપી દીધું, ઓકે. ચાલો જાતે ગણવાનું. ત્યારબાદ આગળ વધીએ, એક્સ ને વાય પરની દ્વિચલ માહિતી માટે એન બરાબર 10 આપી દીધા છે. એક્સ બારનું આપણે કામ નથી, વાય બારનું પણ આપણે કામ નથી, બરાબર ને? એ કશું જ કામ નથી એનું. એસ એક્સ આપણે લેવાના છે, એસ વાય પણ આપેલા છે, એનો આપણે ઉપયોગ કરીશું. એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો પણ આપણે ઉપયોગ કરીશું, ઓકે. ચાલો એ પણ આપણે માહિતી આપેલી છે, એટલે એક્સ બાર વાય બાર તમને વધારાની માહિતી આપી છે, એનું આપણે કશું કામ નથી. ત્યારબાદ એન બરાબર 20 કામનું છે, એક્સ બાર નથી કામના, વાય બાર પણ નથી કામના, એસ એક્સ કામના છે, એસ વાય કામનું છે, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર પણ કામનું છે, એ પણ આપણે ઉપયોગમાં આવશે. માહિતી તૈયાર જ છે, ડોન્ટ વરી. સૂત્રો મૂકી દેવાનું, એન બરાબર 10, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપેલું છે, અહીંયા તમને સ્ક્વેર આપ્યું છે, આપણે જે ઉદાહરણ ગણ્યા એની જેવું વર્ગમૂળ કાઢવાનું. ક્લિયર? એસ વાય સ્ક્વેર વર્ગમૂળ કાઢવાનું, સહસંબંધાંક શોધો. લો ક્લિયર? ચાલો એટલે એ આપણે ઉદાહરણ ટાઈપ છે, બંનેનું વર્ગમૂળ કાઢવાનું છે. આગળ વધીએ, કયો દાખલો એવા? હા, સેમ દાખલો, બેઠો 34 33 34 સેમ છે, બરાબર. એન આપી દીધું છે, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપેલું છે, આનું વર્ગમૂળ કાઢવાનું છે, આનું પણ વર્ગમૂળ કાઢવાનું છે. તમારી પાસે કેન્સલ છે જ, કેન્સલ નહીં લેતા. ક્લિયર? દાખલા નંબર 35 થિયરીકલ માહિતી આપી છે, બે યાદસ્તિક ચળ એક્સ અને વાયના 10 જોડકાઓ, એને કહેવા એન, બરાબર ને? એન જોડકાની માહિતીના મધ્ય અનુક્રમે, આને કહેવાય એક્સ બાર, આને કહેવાય વાય બાર, આપણે એનું કશું જ કામ નથી.
જ્યારે તેમના વિચરણ, વિચરણ એટલે 64 ને કહેવાય s સ્ક્વેર x, એટલે આપણે 8 આવશે, અને કહેવાય s સ્ક્વેર y. ઓકે, ચાલો અનુક્રમે, એટલે પહેલાં એક્સનું વિચરણ આવે, પછી વાયનું વિચરણ આવે, એનું વર્ગમૂળ કાઢવાનું આપણે ઉપર આપી દીધું છે. તેમના મધ્યકથી મેળવેલા વિચલન, મધ્યકથી મેળવેલા વિચલન એટલે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર, એનો ગુણાકાર એટલે વચ્ચે ગુણાકાર, સરવાળો એટલે સિગ્મા, કેટલું આપ્યું છે માઇનસ 576. આ રીતે પણ તમને દાખલામાં માહિતી આપી શકે, આ રીતે પણ આપી શકે, ગુજરાતીમાં પણ આપી શકે. આપણને ખબર પડવી જોઈએ કે મધ્યકમાંથી મેળવેલા વિચલનો ગુણાકારનો સરવાળો કોને કહેવાય, તો કે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારના સરવાળાને, બરાબર ને? ચાલો, એટલે 35મો દાખલો પણ તમને આવડી જશે, હું આશા રાખું છું, મને તમારી ઉપર વિશ્વાસ છે, તમે દાખલો ગણશો. ચાલો, હવે અહીંથી 36 નંબરથી થોડુંક ફરે છે. કેમ ફરે છે? વાંચો પહેલાં, એને આપી દીધું આપણે સૂત્રમાં છે જ, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપી દીધું છે, એ પણ આપણે સૂત્રમાં છે, પણ આવું આપણા સૂત્રમાં નથી. એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર 90, જે આપણને એક સૂત્રમાં ક્યાંય નથી. અને હા, એસ વાય પાછું આપી દીધું છે, તો એનો મતલબ કે આખા દાખલાની રકમમાં કઈ વસ્તુ અદ્રશ્ય છે શોધો. ચાલો બોલો, કઈ વસ્તુ અદ્રશ્ય છે? ફટાફટ ફટાફટ. હા, એસ એક્સ, એસ એક્સ નથી. આના ઉપરથી આપણે એસ એક્સ શોધવાનું, તમને ખ્યાલ હોય તો નીચે સરસ મજાના બે સૂત્ર આપેલા હતા એસ એક્સ શોધવાના, જુઓ અહીંયા તમને દેખાય છે, વેરી ગુડ, બરાબર. ચાલો, તો એ દાખલો આપણે ગણીએ, આવી જાઓ 36મા દાખલામાં. ઓકે, દાખલા નંબર 36, જે વસ્તુ આપણને નથી આપી એ વસ્તુ આપણે પહેલા શોધીશું. ઓકે, ત્યારબાદ આપણે આગળની કાર્યવાહી કરીશું. તો પહેલાં જે જે વસ્તુ આપી છે એ આપણે અહીંયા દર્શાવીએ. આવી જાઓ ફટાફટ પાછા દાખલામાં. એન બરાબર 10 આપેલું છે. ઓકે, ચાલો લખો, એન બરાબર 10 સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ, આઈ થિંક 120 આપેલું છે, લગભગ જોઈ લો, બરાબર છે. ચાલો, ત્યારબાદ હજી કંઈક આપ્યું છે, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 90 આપેલું છે, આપેલું છે, આપેલું છે ભાઈ, એસ વાય તમને હજી આપ્યું છે, તો અહીંયા અલ્પવિરામ નહીં આવે, શું લખીશું, અને એસ વાય બરાબર 9. બરાબર, હવે અહીંયા આપણને, આપણે કેમ અહીંયા વર્ગમૂળ કાઢ્યું, એમ વર્ગમૂળ કાઢવાની જરૂર તો છે નહીં, પણ આપણે એસ એક્સ શોધીશું. એસ એક્સ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર સિગ્મા એન. ચાલો, તો વર્ગમૂળમાં સિગ્મા એન એક્સ, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કેટલું? 90. એન કેટલા આપ્યા છે? 10, બરાબર ને? ચાલો, તમારે નીચે લખવાનું, હા, હું બાજુમાં લખું છું. 0 0 ગયું, કેટલા વજા? 9. 9નો વર્ગમૂળ કેટલું નીકળે? 3. રેડી, એટલે એસ એક્સની કિંમત કેટલી મળી મારા પ્રિય બાળકો? 3, બરાબર ને? ચાલો આગળ વધીએ. હવે આપણે સૂત્ર મૂકીએ, બધી વસ્તુ આપણને મળી ગઈ છે, બરાબર છે. હવે આપણું મેઇન સૂત્ર, કયું સૂત્ર? તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. ચાલો, કિંમત મૂકો અંદર, ફરી વાર પાછા આવી જાઓ, માટે સોરી માટે નહીં આવે, બરાબર આ મૂકો, કેટલી આપે છે કિંમત? 120, બરાબર ને? વેરી ગુડ. ચાલો, એન કેટલા આપ્યા છે? એન ક્યાં છે? હા, 10 10 10 10 આપ્યા છે ભાઈ, તમે ચિંતા નહીં કરો. એસ એક્સ તો આપણે હમણાં જસ્ટ મેળવ્યું, કેટલે આવ્યું? 3. એસ વાય 9, બરાબર. ચાલો, 0 0 તો ઉડે જ, પછી 3 6 12 પણ ઉડે, ઉપર વધ્યા 4, નીચે વધ્યા 9,
બરાબર ને આર બરાબર કરો કેલ્ક્યુલેટરમાં ભાગાકાર ચાર ભાગ્યા નવ કરો ફટાફટ ચાલો કેલ્સિયમ આવી જઈએ કેમ વાર લાગી ભાઈ ચાર ભાગ્યા નવ ચાર ભાગ્યા નવ એટલે 0.44 તમે કેલ્ક્યુલેટરમાં જોઈ શકો છો દાખલાની ગણતરી પણ તમે કરી શકો છો જાતે ચાલો આપણે જવાબ ચેક કરી લઈએ દાખલા નંબર 36 ઓ નો બટ વાય આમ કેમ થયું 8 પછી આપણે કેટલા લખ્યા છે 9 લખ્યા છે સોરી SY 8 પહેલાં છે એક જ મિનિટ 36 નંબરના દાખલામાં 8 જ પછે ચાલો હવે આપણે સુધારો કરીશું આપણે મિસ્ટેક કરી છે અહીંયા 9 અહીંયા પણ 9 અહીંયા પણ 9 ચાલો કેટલા તમારા બાળકો 8 બરાબર ને ચાલો તો અહીંયા પણ આપણે કેટલા લખીશું 8 અને અહીંયા પણ છેદમાં લખીશું 8 ઓ અહીંયા પણ ભૂલ છે પછી સાફ કરવું પડશે ચાલો તો હવે આપણે લખીએ બોલો શું આવશે 4/8 એટલે 0.50 અડધું કહેવાય એને બરાબર છે 2 × 8 ઓકે SX 3 બે બંને જવાબ આપ્યા છે ને વેરી ગુડ ચાલો તો નીચે તમને શું નથી આપ્યું વાંચો હવે દાખલામાં તમને SY નથી આપ્યું તો SY શોધવાનું SX તમને આપી દીધું છે સેમ દાખલો જેમ આપણે ભણ્યું એમ નીચેના દાખલામાં પણ એવું જ છે SY તમારે શોધવાનું SX તમને આપેલું છે બરાબર આવડશે મારા બાળકો મને વિશ્વાસ છે તમને આવડશે કેટલા દાખલાથી શરૂ કર્યું 30 નંબરના દાખલાથી શરૂ કરીને 38 નંબરના દાખલા ટૂંકા દાખલા છે વધારે છે એટલે એમ બોલતા નહીં ઓકે ચાલો રીત નંબર 3નો બીજો ભાગ એટલે કે સૂત્ર એનું એ જ છે પણ અહીંયા મેં તમને આગળ કીધું ને કે આર શોધવા માટે આપણી પાસે 5 વસ્તુ હોવી જોઈએ કેટલી વસ્તુ 5 એ 5 કહે આ 1 આ 2 આ 3 આ 4 સોરી આપણું ઓરિજિનલ સૂત્ર આ નથી સોરી આવી જાઓ સૂત્રમાં પાછા ઓરિજિનલ અહીંયા જોવો બરાબર ઓ સોરી આ 1 આ 2 આ 3 આ 4 1 2 3 4 ને 1 2 3 4 સોરી 4 હવે 4 વસ્તુમાંથી તમને કોઈ પણ એક વસ્તુ નહીં આપે એની જગ્યાએ તમને આર આપશે તો બાકી વસ્તુ શોધવાની ફોર એક્ઝામ્પલ તમને x-x^y-y બંને થઈ ગયું આ 4 વસ્તુ તમને આપશે કઈ 4 વસ્તુ તમને આપશે 1 2 3 4 જો દાખલામાં એન નથી આપો તો 1 2 3 4 જો દાખલામાં SX નથી આપ્યું તો 1 2 3 4 જો દાખલામાં SY નથી આપ્યું તો 1 2 3 4 ક્લિયર આ રીતે આપણે શોધવાનું છે રીત નંબર 3ની બીજા ભાગમાં કહ્યું બધાના સૂત્રો પર્સનલી આપ્યા છે જો દાખલામાં એન અથવા SX અથવા SY આપેલા ન હોય બરાબર એટલે કે દાખલામાં આર આપ્યા છે આરની જગ્યાએ તમને એન નહીં આપે અથવા SX નહીં આપે અથવા SY નહીં આપે બરાબર ત્યારે તમારે સૂત્ર એનનું સૂત્ર આપણું મેન જે છે ને એ સૂત્ર છે હું તમને ફરીવાર પાછા અહીં લખી દઉં આપણું કયું સૂત્ર છે સોરી એનનો આવે આપણું આરનું સૂત્ર સિગ્મા x-x^y-y^ n(SX)/SY બરાબર હવે તમને દાખલામાં એન શોધવાનું કીધું હોય તો આ એનને ઉંચકીને અહીંયા લઈ આવવાનું આરને અહીંયા લઈ આવવાનું ફક્ત સ્થાન બદલવાનું છે જો એન અને આરનું સ્થાન જો બાકી બધું બેઠું છે હવે ધારો કે દાખલામાં તમને SX શોધવાનું કીધું છે તો SX ને અહીંયા લઈ આવો આરને ત્યાં લઈ જાઓ જો આ SX નું સ્થાન અહીંયા હતું આરનું સ્થાન અહીંયા હતું જો છે ચેન્જ કર્યું સેમ SY ને અહીંયા લઈ આવો આરને ત્યાં લઈ જાઓ આ SY નું સ્થાન અહીંયા હતું કે નહીં આર અહીંયા હતા
ક્લિયર? યસ, ફાઇનલ. અને કદાચ તમે આ બધા એક સૂત્ર યાદ ન રાખો ને તો પણ ટેન્શન લેવા જેવું નથી. આપણું મુખ્ય સૂત્ર છે ને મૂકી દેવાનું, વાત થાય પૂરી. ઓકે ચાલો, તો 14 નંબરના બી, બે બીમાં આવી જાઓ. શું આપ્યું છે, શું આપ્યું છે? એન આપી દીધો છે, આર આપી દીધો છે, એસ વાય આપી દીધું છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય, વાય માઇનસ વાય બાર આપી દીધું છે, એસ એક્સ નથી આપ્યું, એસ સ્ક્વેર એક્સ શોધવાનું છે. ઓકે ડોન્ટ વરી, સૂત્ર એનું એ લખો. ચાલો આવી જાઓ ફટાફટ. ઓ સોરી, કેટલામાં દાખલો હતો? 14 નંબરમાં બેબી. ઓકે 14 નંબરમાં બેબી, બેબી બેબી. ચાલો ઉદાહરણ નંબર 14 એન બ્રેકેટ બેબી, બરાબર ને? અહીંયા 2 એ તો 2b. ચાલો નીચે આવી જઈએ. હવે બધી જેટલી જેટલી વસ્તુ આપણને આપી છે, પહેલાં શરૂઆતમાં આપણે લખીશું એન બરાબર કેટલા આપ્યા છે. આવી જાઓ, એન બરાબર 20. ઓકે આર બરાબર 0.5 માઇનસ 0.5. ઓકે ત્યારબાદ એસ વાય 5. ઓકે એસ વાય બરાબર 5 અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર માઇનસ 120 જોઈ લઈએ આપણે. નહીં સોરી, માઇનસ 150 છે. ચાલો તો ચેન્જ કરીએ આપણે. અહીંયા 150 લખીએ. ક્લિયર? બધી વસ્તુ આપી દીધી હોય સીધું આપણે સૂત્ર મૂકવાનું છે, તમે ચિંતા નહીં કરતા. ઓકે હમણાં દાખલો બનાવી જશે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અને આ બીજી વસ્તુ આપણે કંઈ શોધવાની નથી. ચાલો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપણું મુખ્ય સૂત્ર જ લખીએ છીએ, તમે ખોટા અટવાઓ નહીં, બરાબર? ચાલો હવે આપણે દાખલો ગણીએ, કિંમત મૂકો ફટાફટ. આર તમને આપી દીધું છે, ટાઈમ માટે લખવાનું. ઓકે આર આપી દીધેલો છે, માટે અહીંયા આપણે માટેની નિશાની લખીશું. આરની કિંમત તમને આપી છે માઇનસ 0.5, બરાબરની બંને બાજુ લખવાનું થશે. અહીંયા બરાબરની સિંગલ બાજુ લખવાનું હતું, એટલા માટે આપણે માટેની નિશાની કરતા ન હતા. માઇનસ 150 આપેલું છે, દાખલામાં એન પણ આપેલો છે, દાખલામાં ક્યાંય પણ એસ એક્સ નથી આપ્યું. ઓકે એસ વાય આપી દીધું છે, તો એ લખો. હવે આપણે શું કરવાનું, તો કે જે આપણે શોધવાનું છે એસ એક્સ, એને સ્થાન અહીંયા ફેરબદલી કરો, માઇનસ 0.5ને ત્યાં લઈ જાઓ, એટલે એસ એક્સ બરાબર માઇનસ 150 છેદમાં, બરાબર આ 20 ના 20, અહીંયા માઇનસ 0.50, માઇનસ 0.5 અને 5 ના 5. લો ચાલો થઈ ગયું બધું, માઇનસ માઇનસ ગયા. ઓકે 0 0 પણ ગયું. ઓકે 5 13 15. ચાલો માઇનસ માઇનસ પણ ગયું. હવે ઉપર વધ્યા 3, નીચે વધ્યા 2 × 0.5. ચાલો 2 ના છેદમાં 0.5ના ડબલ કરો, સોરી 3 છે 3, બરાબર કરો. ચાલો 2 × 0.5 એટલે 5 × 2 = 10 એટલે 1, બરાબર 1, 3 ના છેદમાં 1 એટલે 3. માટે એસ એક્સ બરાબર 3, પણ આપણે એસ સ્ક્વેર એક્સ શોધવાનો છે, બરાબર? આમ એસ સ્ક્વેર એક્સ બરાબર 3 આખાનો સ્ક્વેર, માટે એસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 9. આ આપણો અંતિમ જવાબ. લો શું છે દાખલામાં, કશું જ નથી, ફક્ત ફેરબદલી કરવાની છે. ઓકે આવી જાઓ પાછા, ફટાફટ જોઈએ આગળ વધીએ. એન બરાબર 20, આર આપી દીધું, એસ વાય આપી દીધું, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય આર આપી દીધું, એક્સ સ્ક્વેર એક્સ શોધવાનો આપણે જેમ દાખલો ગણ્યો એમ, બરાબર? એન બરાબર આર,
આર બરાબર એસ વાય, એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, એક્સનું વિતરણ શોધો. ગુજરાતીમાં લખીને આપું છે તો આપણે ટેન્શન નહીં લેવાનું, બરાબર. જે આપણે આગળ શોધ્યું ને એ શોધવાનું છે. એન બરાબર બાર, આર બરાબર છ, એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, 360 આપી દીધા. એસ સ્ક્વેર એક્સ આપી દીધું છે, આપણે એનું વર્ગમૂળ કાઢવાનું. એસ એક્સ બરાબર 5, બરાબર. ત્યારબાદ એસ વાય શોધવાનું છે, કશો જ વાંધો નહીં. ઉપર જે દાખલો ગણો એની જેવો જ દાખલો છે. એસ એક્સને સ્થાન ઉપર એસ વાયને લઈ જવાનું, બરાબર. એસ એક્સ નહીં, એસ એક્સ એમને રહેવા દેવાનું, એસ વાયને ઉપર લઈ જવાનું, બરાબર. આને નીચે લાવવાનું. ચાલો, આર આપી દીધો, એન આપી દીધો, એસ એક્સ સ્ક્વેર આપી દીધું, આ પણ આપી દીધું છે. એસ વાય શોધો, સેમની જેવો દાખલો, કશું જ ફરક નથી. આવડશે, મને વિશ્વાસ છે તમારી ઉપર. ચાલો, ટુ સી, ટુ સીમાં હવે આપણને અહીંયા એન શોધવાનો કહ્યો છે, બરાબર. દાખલો એનો એ જ છે, પણ ફક્ત ચેન્જિંગ છે એન, એટલે એન સિવાયની બાકીની વસ્તુ આપશે. એક, આ બે, આ ત્રણ ને આ ચાર, ગણીએ. લેટ્સ ગો. ચાલો, ઉદાહરણ નંબર 14, ટુ સી. ઉદાહરણ નંબર 14 ઇન બ્રેકેટ ટુ સી. જે જે કંઈ આપેલું છે એ આપણે બધી વસ્તુ અહીંયા લખીશું, બરાબર. એન સિવાયની દરેક માહિતી તમને આપેલી છે, કશો જ વાંધો નહીં, આવી જાઓ. હા, આર બરાબર 0.6. ચાલો, ત્યારબાદ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 720. 720 છે ને, પછી 10 અને 12, ઓકે. આવો 720, એસ એક્સ બરાબર 10 અને એસ વાય બરાબર 12. ચાલો, રેડી, 10, 12, ઓકે. સૂત્ર આપણું જે છે એ જ મૂકીશું, બરાબર ને. ચાલો, કયું સૂત્ર આપણું? તો કે જૂનું ને જાણીતું, કયું? આર બરાબર એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. તમે ડાયરેક્ટ પણ સૂત્ર મૂકી શકો, એન ને અહીંયા લઈ આવવાનો, આર ને અહીંયા લઈ આવવાનો, બરાબર. એટલે ફેરબદલી રકમ માનો કરવી અને ન રહી. ચાલો, પાછા આપણે કિંમત મૂકવા મળીએ ફટાફટ. ઉપર બધી જ કિંમત આપેલી છે. ધેર ફોર આર બરાબર 0.6, એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર 720, એન આપણે શોધવાના છે, ડોન્ટ વરી. એસ એક્સ 10 આપ્યા છે, એસ વાય 12 આપેલા છે, એ પણ મૂકો. હવે એનને ઉચકીને અહીંયા લઈ આવો અને સામે લઈ જાઓ. માટે એન બરાબર 720 છેદમાં 0.6 ને લખો એનની જગ્યાએ, ગુણ્યા 10 લખો, ગુણ્યા 12 લખો, ક્લિયર. ચાલો, બરાબર ના બરાબર, 0, 0, 12, 6, 72, 6ના છેદમાં 0.6, બરાબર ને. ચાલો, માટે એન બરાબર, બોલો, કરો ભાગાકાર તમારા કેલ્સીમાં 6 ભાગ્યા 0.6, એટલે આપણી સમક્ષ આવશે એન બરાબર 10. લો, શું આમાં નવું છે? કશું જ નહીં. હા, નવું છે હો ભાઈ, અહીંયા આપણને એન મળ્યો છે. ચાલો આગળ વધીએ. ઓકે, 43, 44, 45 આવડશે, બધામાં એન મૂકવાનું છે. પણ મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે અહીંયા તમને દાખલામાં આ આપી દીધું છે, બે આપી દીધું છે, આ પણ આપી દીધું છે, આ પણ આપી દીધું છે. પણ હવે છે ને, પછીના દાખલામાં જો આર આપી દીધું, આ પણ આપી દીધું, પણ અહીંયા તમને એસ એક્સ આપ્યું નથી, એસ એક્સ આપ્યું નથી. તો આના ઉપર આપણે એસ એક્સ શોધવાનું, યાદ કરો સૂત્ર, એસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં એન. એટલે આ તમને 250 આપ્યા છે, તો અહીંયા લખવાના 250 છેદમાં એન. ઓ, દાખલામાં એન પણ નથી, માય ગોડ. બોલો, લો હવે શું કરશું? હાલો ગણીએ દાખલો, બરાબર. ચાલો,
તો કયો દાખલો હતો? 44 નંબરનો દાખલો. બરાબર, ચાલો દાખલા નંબર 44. બરાબર, જે જે ત્યાં આપ્યું છે એ બધી વસ્તુ આપણે લખીશું અહીં. બરાબર ને? ચાલો, શું આપ્યું છે પેલા? આવી જઈએ. ઓય, તમારું કામ નથી ભાઈ. ચાલો, 44 નંબરના દાખલામાં આર બરાબર 0.8, ઓકે, અને 160. આર બરાબર 0.8, એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, 160. આવી જાઓ, બરાબર છે, ઓકે. એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર 250, 250. અને એસ વાય ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યા છે, એ સોરી 4. હવે આપણે સૂત્ર મૂકીએ, બાકીની કોઈ વસ્તુ એસ એક્સ તો તમને આપ્યું નથી, એને નથી આપ્યું, એટલે એસ એક્સ તો તમને ક્યાંથી મળવાનું છે? કશો વાંધો નહીં, આપણે સૂત્રમાં મૂકીએ બધી વસ્તુ, હમણાં કંઈક થશે. ચાલો આપણે સૂત્ર આવી દઉં. સૂત્ર ભાઈઓ, આર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. ઓકે, ચાલો હવે કિંમત મૂકીએ સરસ મજાની. માટે આર બરાબર 0.8, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, 160. ઓકે, એન આપ્યો નથી, અને એસ એક્સ. હવે એસ એક્સનું સૂત્ર જે આપણે છે ને એ અહીંયા લખીએ, કેમ કે આપણને આ કિંમત આપી છે. તો આપણે આ સૂત્ર લખીએ, એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં એન અને ગુણ્યા એસ વાય. એસ વાય તમને દાખલામાં આપી દીધા છે 4. એક સ્ટેપ આપણું થોડુંક વધશે, બરાબર છે, ન વધારવું હોય તો અહીંયા તમે ડાયરેક્ટ કિંમત મૂકી શકો છો, પણ કંઈ વાંધો નહીં. 0.8 બરાબર 160 છેદમાં, અને ભાગ ઉડાડો તો ઉડાડી શકો છો તમે, 4 4 16, ઉપર વધ્યા 40, છેદમાં છેદમાં સરખો કરીએ આપણે. ઓકે, ચાલો એના આપણને નથી આપ્યા. મારા પ્રિય બાળકો, આની કિંમત તમને કેટલી આપી છે? 250 અને છેદમાં એન. ઓકે, જોજો ધ્યાનથી જોજો તમે. હવે આ છેદ આખો છે ને, આખો છેદ એને આપણે ઉપર લઈ જઈશું અને 0.8ને છેદમાં લાવીશું, એવું આપણે કરીએ. ચાલો, તો એન ગુણ્યા વર્ગમૂળમાં 250 છેદમાં એન. આખું પદ આપણે ઉચકીને અહીંયા લઈ આવ્યા છીએ, આને છેદમાં લઈ જવાનું છે. મેં તમને સમજાવ્યું, એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબરના બરાબર, 40 ના 40, છેદમાં 0.8. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? વેરી ગુડ. એન ઇન્ટુ 250 બાય એન ઇઝ ઇક્વલ ટુ, ચાલો કરો ભાગાકાર, 40 ભાગ્યા 8. ઓકે, 40 ભાગ્યા 8 ની 0.8, એટલે આપણી સમક્ષ આવ્યા છે 50. કેટલા આવ્યા છે? 50. ઓકે, થોડુંક દાખલો ટફ છે, થોડુંક કેવડાવશે, પણ ચિંતા નહીં કરતા. હવે એન ગુણાકારમાં છે ને, એન એને સામે છેદમાં લઈ જાઓ, કેમ કે ત્યાં એનું કશું જ કામ નથી. ઓકે, તો આપણી પાસે હવે શું વધશે ડાબી બાજુ? ફક્ત ઇન રૂટ 250 બાય એન, અને ઇઝ ઇક્વલ ટુ સામે શું વધ્યું? તો કે 50 ના છેદમાં એન. બરાબર ને? ચાલો હવે આપણે શું કરીશું? તો કે જ્યારે વર્ગ હોય ત્યારે વર્ગમૂળ કાઢીએ, અને વર્ગમૂળ હોય તો વર્ગ કરીએ. તો આ વર્ગમૂળની નિશાની કાઢવી હોય તો શું કરવું પડે? તો કે સામે વર્ગ કરી દો, એટલે 250 છેદમાં એન, આનો વર્ગ કરી દો, સોરી 50 ના છેદમાં એન નો સ્ક્વેર કરી દો. વર્ગમૂળ તો વર્ગ, વર્ગ તો વર્ગમૂળ. ઓકે, 250 ના છેદમાં એન. ચલો 50 નો વર્ગ કરો,
પાંચ નો વર્ગ પચીસ, બે મીંડા એટલે કે શૂન્ય, છેદમાં એમ નો સ્ક્વેર. હવે એને ક્રોસ કરો, ક્રોસ ગુણાકાર. આ એન સ્ક્વેરને ઉપર લઈ જાઓ, 250ને છેદમાં લાવો, એટલે એન સ્ક્વેરના છેદમાં એન થઈ ગયું. અહીંયા બસ 2500 તો છે જ, 250ને નીચે લાવો એટલે 250 નીચે આવી જશે. અહીંયા એન એન ગયા, એક એન વધ્યું એટલે એન, શૂન્ય શૂન્ય ગયું, 25 એકા 25 કેટલા વધ્યા આપણી સમક્ષ, એન ઇઝ ઇક્વલ ટુ 10. થોડુંક ટ્વિસ્ટ છે, લાંબુ લાંબુ છે, બરાબર છે, પણ હું આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. અને જેવો જે દાખલો બીજો આપ્યો છે જે તમારે ગણવાનો છે, બરાબર, ચાલો જાતે કરીએ. ઓ વેર ઇઝ દાખલા, હા ચાલો જુઓ તો 45 નંબરના દાખલામાં જુઓ જુઓ જુઓ, તમે 0.5 આપી દીધું છે, આ પણ આપી દીધું છે, 90 સેમ દાખલો બેઠો છે, સ્ક્વેર સ્ક્વેર અહીંયા સ્ક્વેર આપ્યો છે. આપણે કશું જ કરવાનું નથી, ફક્ત એનું વર્ગમૂળ કાઢી લેવાનું છે, એમાં પણ 10 આવશે. ઓકે, અને છેલ્લા દાખલામાં તમને એને આપી દીધો છે, આર પણ આપી દીધો છે, એસ એક્સ પણ આપી દીધો છે, એસ વાય સ્ક્વેર આપ્યો છે, પણ ત્યાં આપણે એનું વર્ગમૂળ કાઢીશું, બરાબર. અને મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો શોધવાનો છે, એનો મતલબ દાખલામાં તમને આ ક્યાંય આપ્યું નથી, બરાબર છે. તો દાખલામાં આપણે એ શોધવાનું છે, કશો જ વાંધો નહીં, આવી જાઓ પાછા, બીજું શું ગણીએ ગણીએ ગણીએ, ટેન્શન નહીં લેતા. કયો દાખલો હતો એ? 46મો. ચાલો તો અહીંયા આપણે લખીએ દાખલા નંબર 46. ઓકે, ચાલો 46 જે કંઈ માહિતી આપી છે એ આપણે લખીશું. અહીં આર બરાબર, ચાલો ગેમ મારા પ્રિય બાળકો, હા 0.75 માઇનસ 0.75, એન બરાબર કંઈક કેટલા હતા, 5 હતા ને, હા એસ એક્સ 20, ચાલો એસ એક્સ બરાબર 20, અને અને એસ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ 324. ફરી વાર પાછા જોઈ લઈએ, વેરી ગુડ, બરાબર છે. ચલો માટે એસ વાય ઇઝ ઇક્વલ ટુ ઇન રૂટ 324 ઇઝ ઇક્વલ ટુ 18. ઓકે ઓકે, હવે આપણે સૂત્ર મૂકીએ. ચાલો અહીંયા ના લખાય, લાઈનમાં લખો. હવે હવે આરનું સૂત્ર, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. ચાલો હવે આપણે એમાં કિંમત મૂકીએ. ઓકે, માટેના માટે આર આપણને આપી દીધું છે 0.75. તમે એવા પ્રયત્ન કરજો કે બરાબરની નીચે બરાબર આવે. માઇનસ 0.75 ઇઝ ઇક્વલ ટુ, ઓકે ચાલો અંશ તો તમને કંઈ આપ્યો નથી, એટલે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એના છેદમાં, એના પણ આપી દીધો છે 5, એસ એક્સ 20, એસ વાય 18, આપણે એમાં શોધ્યા. ઓકે ચાલો તો માઇનસ 0.75 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કંઈ પણ ઉડતું નથી, તો બધાનો કરો ગુણાકાર, છેદમાં જે કંઈ વસ્તુ તમને આપેલી છે એનો ગુણાકાર કરો. લીટી 83 થઈ છે, ચાલો કરો ગુણાકાર ફટાફટ. 20 50 100, 100 ગુણ્યા 18, 1800 મોખી ગુણાકાર. હવે 1800 ની સામે ગુણાકારમાં લઈ જાઓ, આને આની સાથે ગુણાકાર કરો. માઇનસ 0.75 ગુણ્યા 1800 ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. ઓકે,
માટે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ કરો. ચાલો લો ગુણાકાર આવી જઈએ. 1800 ગુણ્યા 0.75 એટલે 1350. પણ અહીંયા આપણે ઋણ આપેલું છે, માઇનસ આપેલું છે, એટલે આપણે માઇનસ લખીશું. આ આપણો જવાબ આપણે જોઈ લઈએ આવે છે કે નહીં. તમે નસીબદાર નથી, કેમ કે આવો દાખલો તમારા ભાગમાં નથી. એક જ દાખલો છે જે મેં તમને ગણી આપ્યો છે. અહીંયા થોડીક જવાબમાં મિસ્ટેક છે, બરાબર છે. અહીંયા તમારે માઇનસ કરવાનું છે જે આપ્યું નથી. ઓકે, જો ત્યાં માઇનસ ન કરવું હોય તો આ માઇનસ કરી નાખવાનું. પણ આપણે એ માઇનસ આ રહેવા દો, અહીંયા માઇનસ કરી નાખી જોઈએ. ઓકે, ચાલો આજનો સેશન આપણો પૂરો થયો. અહીંયા દાખલા તમારા પૂરા. આજે આપણે ઘણા બધા દાખલા ગણ્યા છે. 30 નંબરથી શરૂ કરીને તમારે ગણવાના છે 46 સુધી. ઘણા બધા દાખલા મેં તમને ગણાવ્યા છે જે આપણી સામે છે. હાજરી પૂરે છે, આપણે કયા કયા દાખલા ગણ્યા છે. ઓકે, 1, 2, 3, 4, 5, 6 બરાબર, 6 દાખલા આપણે ગણ્યા છે. કશો વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ફરીવાર પાછા મળશું એક નવી રીત સાથે. ત્યાં સુધી આપ 30 નંબરથી 46 નંબર સુધીના દાખલા નિરાતે ગણો, શાંતિથી ગણો, જવાબ લાવો, મોજ કરો, મજા કરો, પણ તબિયત સાચવો. ઓકે, જય હિન્દ, જય.